વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શ્યામજી ભૈરવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હેલો એવરીવન, બીએસસી સેમેસ્ટર 3 સબ્જેક્ટ ઝૂલોજી પેપર 304. આજના આપણા લેક્ચરનો ટોપિક છે બ્રેઇન ઓફ રાના ટાઈગ્રીના, એટલે કે દેડકાનું મગજ. ગયા લેક્ચરની અંદર આપણે દેડકાના પ્રજનન તંત્રની વાત કરી. હવે આજના લેક્ચરની અંદર આપણે દેડકાનું મગજનો વિકાસ કઈ રીતે થયેલો છે અને ક્યાં ક્યાં અંગોનો એની અંદર વિકાસ થયેલો છે તેના વિશેની વાત કરવાની છે. હવે મગજની વાત કરીએ એ પહેલાં જોઈએ કે મગજ છે એ ચેતાતંત્રનો એક ભાગ છે. તો જેમ હાયર વર્ટિબ્રેટ્સ એટલે કે જે વિકસિત પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એની અંદર જેમ નર્વસ સિસ્ટમ છે એ ત્રણ ભાગની અંદર વિભાજિત થયેલી હોય, તેવી જ રીતે દેડકાની અંદર ત્રણ ભાગમાં વિભાજિત થયેલી જોવા મળશે. એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, કેન્દ્રસ્થ ચેતાતંત્ર, બીજું છે એ પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર, અને જે ત્રીજું છે એ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અથવા તો ઓટોનોમસ નર્વસ સિસ્ટમ એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્ર. હવે મગજને જોઈએ કે મગજ છે એ ચેતાતંત્રના ક્યાં પાર્ટની અંદર આવે છે. તો જે કેન્દ્રસ્થ ચેતાતંત્ર છે, જે મધ્યસ્થ ચેતાતંત્ર અથવા તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એની અંદર મગજ અને સ્પાઇનલ કોડ એટલે કે કરોડરજ્જુ બંનેનો સમાવેશ થશે. મગજ અને કરોડરજ્જુ છે એ બંને કેન્દ્રસ્થ ચેતાતંત્રની અંદર આવશે. હવે પરિઘવર્તી ચેતાતંત્રની વાત કરીએ કે પરિઘવર્તી ચેતાતંત્રની અંદર ક્યાં અંગનો સમાવેશ થાય, તો મગજમાંથી નીકળતી જે ક્રેનિયલ નર્વ હોય અને કરોડરજ્જુમાંથી નીકળતી જે સ્પાઇનલ નર્વ, એટલે કે મગજમાંથી નીકળતી જે મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતા છે, એ બંનેનો સમાવેશ પરિઘવર્તી ચેતાતંત્રની અંદર થશે. બંનેમાંથી નીકળતી ચેતાઓનો, બંને અંગોનો નહીં, મગજ અને કરોડરજ્જુ છે એ મધ્યસ્થ ચેતાતંત્રની અંદર આવશે અને એમાંથી નીકળતી જે ચેતા છે એ પરિઘવર્તી ચેતાતંત્રની અંદર આવશે. ત્યારબાદ જે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ છે તેની અંદર ચેતાકંદોનો સમાવેશ થતો જોવા મળશે. હવે આપણે મગજની વાત કરીએ કે મગજ છે દેડકાની અંદર કઈ રીતે આવેલું હોય અથવા તો કેટલો વિકાસ થયેલો જોવા મળે. તો દેડકાનું મગજ છે એ સફેદ રંગનું લાંબુ અને થોડા પ્રમાણમાં ચપટું જોવા મળશે. સફેદ રંગનું અને લાંબુ જોવા મળશે. હવે મગજ છે તે ખોપરીના એટલે કે ક્રેનિયમના પોલાણની અંદર રક્ષાયેલું જોવા મળશે. ખોપરીની અંદર રક્ષાયેલું જોવા મળે. હવે મગજની ફરતે બે આવરણ આવેલા હશે, એના રક્ષણ માટે અને અમુક જેને પોષણ પૂરું પડે એના માટે એની ફરતે બે આવરણ આવેલા હશે. જે બે આવરણ આવેલા છે એ સંયોજક પેશીના બનેલા હશે અને આ આવરણને મેનિંગ્સ તરીકે ઓળખવામાં આવશે. હવે આ બંને જે આવરણ આવેલા છે તો એ આવરણ વચ્ચે જે ખાલી જગ્યા પડે, બે આવરણ આવેલા છે એટલે બંને આવરણ વચ્ચેની જે ખાલી જગ્યા પડે એ ખાલી જગ્યાની અંદર મસ્તિષ્ક મેરુજળ આવેલું જોવા મળશે, જે મગજને રક્ષણ અને પોષણ આપવાનું કાર્ય કરશે. હવે ત્યારબાદ મગજની રચના જોઈએ કઈ રીતે આવેલું હોય. તો દેડકાનું જે મગજ છે એ મુખ્યત્વે ત્રણ ભાગની અંદર વિભાજિત થયેલું જોવા મળશે, અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. હવે અગ્રમગજ છે એને ફોરબ્રેઇન તરીકે ઓળખવામાં આવશે, મધ્ય મગજને મિડ બ્રેઇન તરીકે અને પશ્વ મગજને હાઇન્ડ બ્રેઇન તરીકે ઓળખવામાં આવશે. અગ્રમગજની અંદર ક્યાં ક્યાં અંગોનો સમાવેશ થાય, તો અગ્રમગજની અંદર ઘ્રાણપિંડ એટલે કે ઓલ્ફેક્ટરી લોબ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એટલે કે સેરિબ્રલ હેમિસ્ફિયર અને આંતર મસ્તિષ્ક એટલે કે ડાયન્સીફેલોન. ઘ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક અને આંતર મસ્તિષ્ક આ ત્રણ અંગોનો સમાવેશ છે એ અગ્રમગજની અંદર થશે, જ્યારે મધ્ય મગજની અંદર માત્ર દ્રષ્ટિપિંડ જ આવેલું જોવા મળશે એટલે કે ઓપ્ટિક લોબ. ત્યારબાદ પશ્વમગજની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય, તો પશ્વમગજની અંદર અનુમસ્તિષ્ક એટલે કે સેરેબેલમ અને લંબુ મજ્જા એટલે કે મેડ્યુલા ઓબ્લોંગાટા, અનુમસ્તિષ્ક અને લંબુ મજ્જા છે તેનો સમાવેશ પશ્વમગજની અંદર થતો જોવા મળે છે. હવે આપણે એક એક અંગની વાત કરીએ અથવા તો એક એક પાર્ટને આપણે ડીપમાં સમજીએ કેવી રીતે રચના આવેલી જોવા મળે. તો એનો પૃષ્ઠ દેખાવ જોઈએ કે પૃષ્ઠ દેખાવમાંથી જોઈએ તો મગજ કેવું દેખાય. તો પૃષ્ઠ દેખાવમાં આપણે પહેલાં અગ્રમગજની વાત કરીએ. તો અગ્રમગજનો જે ભાગ છે ઘ્રાણપિંડ કઈ રીતે આવેલો હોય, તો મગજની
અગ્ર બાજુએ આવેલા હશે અને બેની સંખ્યામાં આવેલા જોવા મળે. હવે જે ઘ્રાણપિંડ આવેલા છે તેમાંથી ઘ્રાણ ચેતા નીકળતી જોવા મળે જે નસકોરા સુધી લંબાયેલી હોય, એટલે કે મગજના અગ્ર બાજુએ છે. આ ભાગ જોવા, આ પહેલી આકૃતિ જે જોવા મળે છે તે એના પૃષ્ઠ દેખાવની છે અને આ આકૃતિ છે એ એના વક્ષ દેખાવની છે. એટલે પૃષ્ઠ દેખાવની આકૃતિ આપણે જોઈએ તો મગજનો જે અગ્ર ભાગ છે લાંબા આવેલા હશે, એટલે અગ્ર ભાગ જે જોવા મળે એની અંદર બે ગોળ નાના ઓલ્ફેક્ટરી લોબ આવેલા જોવા મળશે, જે આ રચના જોવા મળે છે તે. અને દરેક ઓલ્ફેક્ટરી લોબમાંથી ઉપરની બાજુએ ઘ્રાણ ચેતા નીકળતી જોવા મળે જે છેક નસકોરા સુધી લંબાયેલી હોય, એટલે કે આ ઘ્રાણ ચેતા જોવા મળે છે તે. ત્યારબાદ જોઈએ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. ત્યાર પછીનો જે ભાગ છે એ તો બે લંબગોળાકાર બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એ ઘ્રાણપિંડ પછી જોવા મળે છે. તે લાંબા અંડાકાર અને લીસી સપાટી ધરાવતા હશે. તેનો અગ્ર ભાગ જે હશે એ સાંકડો જોવા મળશે અને જેમ જેમ પશ્વભાગ તરફ જાય તેમ પશ્વભાગ છે એ પહોળો થતો જોવા મળે છે. જોઈએ કે ઘ્રાણપિંડ પછીનો જે ભાગ આવેલો છે તેને બૃહદ મસ્તિષ્ક તરીકે ઓળખવામાં આવશે. બૃહદ મસ્તિષ્ક એ લાંબા અને અંડાકાર જોવા મળશે અને એની સપાટી જે આવેલી છે તે લીસી આવેલી જોવા મળશે. અગ્ર ભાગ સાંકડો હોય અને પશ્વ ભાગ છે એ પ્રમાણમાં પહોળો જોવા મળે. ત્યારબાદ મસ્તિષ્કની વચ્ચે આયામ ખાંચ આવેલી છે. જે બૃહદ મસ્તિષ્ક છે તેની વચ્ચે એક આયામ ખાંચ આવેલી હોય જેથી કરીને બૃહદ મસ્તિષ્ક છે એ બે ભાગમાં વહેંચાયેલું જોવા મળે. હવે આ જે વચ્ચે ખાંચ આવેલી છે તેને મધ્યાગત ખાંચ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આ વચ્ચેના ભાગે જે ખાંચ જેવી રચના આવેલી જોવા મળે જે બૃહદ મસ્તિષ્કને બે ભાગની અંદર વિભાજિત કરતી જોવા મળે. ત્યારબાદ જોઈએ તો અગ્રમગજની અંદર જેનો સમાવેશ થાય છે તે તો આંતરમસ્તિષ્ક. તે નાનું શંકુ આકારનું અને બૃહદ મસ્તિષ્કની નીચે આવેલું જોવા મળશે અને એની ઉપર પિન્યલ કાયની રચના આવેલી જોવા મળે છે. એટલે આ ભાગ જે થયો તે આંતરમસ્તિષ્કનો અને એની ઉપર એક પિન્યલ કાયની રચના આવેલી જોવા મળે છે. એટલે એટલી જે રચના થઈ તે અગ્ર મગજની અંદર સમાવેશ થાય છે. ત્યાર પછીની જે રચના છે એ મધ્ય મગજની. તો મધ્ય મગજની અંદર દ્રષ્ટિપિંડોનો સમાવેશ થાય છે, એટલે કે મધ્ય મગજમાં બે મોટા લંબગોળાકાર દ્રષ્ટિપિંડો આવેલા હોય છે. આ દ્રષ્ટિપિંડો જે આવેલા છે તે ત્રાંસા ગોઠવાયેલા હોય છે અને પશ્વ છેડે અંદરની તરફથી એકબીજાને સ્પર્શે છે. એટલે કે જે દ્રષ્ટિપિંડો અહીંયા આવેલા છે મગજનો સૌથી પહોળો ભાગ તરીકે પણ આને ઓળખાય છે, કે મગજનો સૌથી પહોળો ભાગ બેની સંખ્યામાં આવેલા હશે દ્રષ્ટિપિંડો અને પશ્વ ત્રાંસા ગોઠવાયેલા હશે એટલે પશ્વ સપાટીએ એકબીજાને સ્પર્શતા જોવા મળશે. ત્યાર પછીની વાત કરીએ પશ્વમગજ, કે પશ્વમગજની રચના છે એ કઈ રીતે આવેલી જોવા મળે. તો પશ્વમગજ છે એની અંદર અનુમસ્તિષ્ક એટલે કે સેરેબેલમનો સમાવેશ થશે. હવે અનુમસ્તિષ્ક છે એ દેડકાની અંદર અલ્પવિકસિત જોવા મળશે. અલ્પવિકસિત અને દ્રષ્ટિપિંડ પછી તરત જ એક આડી સાંકડી નક્કર પટ્ટી જેવું જોવા મળશે, એટલે કે દ્રષ્ટિપિંડ છે તેના પછી નીચેના ભાગે આવેલું જોવા મળે, જેને લઘુ મસ્તિષ્ક અથવા તો નાના મગજ તરીકે પણ ઓળખી શકાય. જે અનુમસ્તિષ્ક છે એને લઘુ મસ્તિષ્ક તરીકે પણ ઓળખી શકાય છે. જે દ્રષ્ટિપિંડો છે એની નીચેના ભાગે આડી સાંકડી નક્કર પટ્ટી જેવું જે દેખાય છે તેને સેરેબેલમ એટલે કે અનુમસ્તિષ્ક તરીકે ઓળખી શકાય છે. આ ભાગ આવેલો છે તે. ત્યારબાદ લંબમજ્જા. તો લંબમજ્જા છે એને પશ્વાનું મસ્તિષ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. પશ્વાનું મસ્તિષ્ક એટલે મસ્તિષ્ક જે મગજનો ભાગ છે એનો પશ્વ છેડો. તે મગજનો છેલ્લો અને શંકુ આકારનો ભાગ છે. ત્યારબાદ લંબમજ્જા છે એ કરોડરજ્જુ સાથે જોડાયેલ જોવા મળે છે. હવે અનુમસ્તિષ્ક પછી આવેલા અને આગળની તરફ જોઈએ, અગ્ર ભાગ જોઈએ તો પહોળો અને જેમ જેમ નીચે જતા જઈએ તેમ ક્રમશઃ સાંકડો થતો જતો ભાગ છે. નળાકાર દંડ જેવો જે ભાગ આવેલો છે તેને લંબમજ્જા કહે છે. હવે તેની પૃષ્ઠ અગ્ર સપાટી પર ત્રિકોણાકાર પશ્વ રુધિર કેશિકા ઝાળ આવેલી જોવા મળે છે.
એટલે કે લંબમજ્જા છે તે ઉપરની તરફથી પહોળો અને નીચેની તરફથી સાંકડો થતો જતો ભાગ છે, તેમાંથી ઘણી બધી મસ્તિષ્ક ચેતાઓ છે તે નીકળતી જોવા મળે છે, જે અલગ અલગ અંગોનું ચેતાકરણ કરવાનું કાર્ય કરશે. આટલી વાત થઈ પૃષ્ઠ દેખાવની. કે પૃષ્ઠ દેખાવની વાત કરીએ તો કેટલી વસ્તુનો સમાવેશ થાય? ઓલ્ફેક્ટરી નર્વ્સ, ઓલ્ફેક્ટરી લોબ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, આંતર મસ્તિષ્ક, એની ઉપર આવેલું પિનિયલ કાય, બે દ્રષ્ટિપિંડો, અનુમસ્તિષ્ક અને લંબમજ્જા. એટલી વસ્તુ છે એ પૃષ્ઠ દેખાવમાં આપણે આરામથી જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વક્ષ દેખાવની. હવે વક્ષ દેખાવમાં જોઈએ તો ઘ્રાણપિંડની સપાટી પરથી ઘ્રાણ ચેતા પસાર થતી દેખાશે. બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એકબીજાની સાથે ચેતાતંતુઓના આડાપટ્ટાથી જોડાયેલા જોવા મળે. હવે વાત કરીએ આંતરમસ્તિષ્કની, તો આંતરમસ્તિષ્ક છે તેની વક્ષ બાજુ ઉપર શંકુ આકારનો એક બહિરોધ ભેદ એટલે એક એવો વિકાસ પામેલી રચના જોવા મળશે, જેને મસ્તિષ્ક નિવાપ તરીકે ઓળખવામાં આવશે. હવે જે મસ્તિષ્ક નિવાપનો પશ્વ છેડો છે, તો એ મસ્તિષ્ક નિવાપના પશ્વ છેડે પિટ્યુટરી ગ્રંથિ આવેલી જોવા મળશે, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે, જે બાકીની અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે તેના નિયમનનું કાર્ય કરતી જોવા મળે છે. મસ્તિષ્ક નિવાપની સપાટી પરથી બે દ્રષ્ટિ ચેતાઓ પસાર થાય છે, જે એકબીજાને વિરુદ્ધ દિશામાં પસાર થઈ અને દ્રષ્ટિ ચેતા ચોકડીની રચના કરે છે. હવે વક્ષ દેખાવની વાત કરીએ તો ઘ્રાણપિંડમાંથી જે ઘ્રાણ ચેતા નીકળે છે એ સ્પષ્ટપણે દેખાશે. ત્યારબાદ જે આંતરમસ્તિષ્કનો ભાગ છે એટલે કે આ ભાગ, તો એની પાછળની બાજુએ મસ્તિષ્ક નિવાપ આવેલું જોવા મળશે અને મસ્તિષ્ક નિવાપની ઉપર બે ચેતાઓ છે એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થઈ અને ચોકડી બનાવશે, જેને દ્રષ્ટિ ચેતા ચોકડી તરીકે ઓળખવામાં આવશે એટલે કે ઓપ્ટિક ચાઇઝમાં. ત્યારબાદ જે મસ્તિષ્ક નિવાપ છે તેના પશ્વ છેડે પિટ્યુટરી ગ્રંથિ આવેલી જોવા મળશે એટલે કે આ ભાગ છે એ, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે જો આપણે વાત કરીએ તો વક્ષ દેખાવમાં આપણને અનુમસ્તિષ્ક, પિનિયલ દંડ, અગ્રપશ્વ, રુધિર કેશિકા ઝાળ જોઈ શકાતા નથી. એટલે કે જે અંત અનુમસ્તિષ્ક છે તે અને પિનિયલ દંડ તે આપણે જોઈ શકાતા નથી. તેવી જ રીતે પૃષ્ઠ દેખાવમાં આપણે દ્રષ્ટિ જતા ચોકડી, પિટ્યુટરી ગ્રંથિ કે મસ્તિષ્ક નિવાપ છે એ જોઈ શકાતા નથી. એટલે અમુક જે ઓર્ગન છે એ વક્ષ દેખાવમાં આપણને સ્પષ્ટપણે દેખાશે, જ્યારે અમુક ઓર્ગન છે એ પૃષ્ઠ દેખાવમાં સ્પષ્ટપણે જોઈ શકાશે. આ વાત થઈ મગજની, કે મગજની અંદર કઈ કઈ રચના આવેલી હોય અને કેવી રીતે એ ગોઠવાયેલું હોય. હવે વાત કરવાની છે કે જે દરેક રચના આવેલી છે તેનું કાર્ય શું, એટલે કે મગજના કાર્યની. તો સૌથી પહેલાં ઘ્રાણપિંડથી શરૂ કરીએ કે ઘ્રાણપિંડનું કાર્ય શું. તો ઘ્રાણપિંડ છે એનું મુખ્ય કાર્ય ગંધ પારખવા, એટલે ઘ્રાણપિંડ છે એ ગંધ પારખવા માટેના કેન્દ્રો એની અંદર આવેલા હશે, જે ગંધ પારખવાનું કાર્ય કરવા સાથે સંકળાયેલા હશે. હવે દેડકાની અંદર જે એના કેન્દ્રો છે અથવા તો જે એની સંવેદના છે તે અલ્પ વિકસિત જોવા મળશે. ત્યારબાદ જોઈએ બૃહદ મસ્તિષ્ક, તો બૃહદ મસ્તિષ્ક છે તેની અંદર, બૃહદ મસ્તિષ્ક છે તો એની અંદર પ્રાણીની યાદશક્તિ, એને સભાનતા અને બૌદ્ધિક અને ઐચ્છિક ક્રિયાઓ છે તેના નિયંત્રણ માટેના કેન્દ્રો આવેલા હોય છે. એટલે પ્રાણી છે કેટલું ઇન્ટેલિજન્ટ છે તેની ઇન્ટેલિજન્સી માટેના જે કેન્દ્રો છે તે બૃહદ મસ્તિષ્કની અંદર આવેલા જોવા મળે છે. એના સિવાય એની જે બૌદ્ધિક અને ઐચ્છિક ક્રિયાઓ છે તેના માટેના કેન્દ્રો, જેવા કે પોતાની જાતે સ્થળાંતર કરવું, ચપળતાથી શિકારને પકડવો, ગળી જવું વગેરે માટેના જે કેન્દ્રો છે અથવા તો વગેરે જેવી ક્રિયાઓનું નિયમન કરવા માટેના કેન્દ્રો છે તે બૃહદ મસ્તિષ્કની અંદર આવેલા જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આંતરમસ્તિષ્ક, તો તેમાં સ્વયં ગતિના કેન્દ્ર અને સ્પર્શની સંવેદના પારખવાના કેન્દ્ર આવેલા જોવા મળે છે. એટલે સ્પર્શ માટેની જે સંવેદના છે તેના માટેના કેન્દ્રો આવેલા જોવા મળે છે. ત્યારબાદ દ્રષ્ટિપિંડો છે, તો દ્રષ્ટિપિંડોની અંદર દ્રષ્ટિ સંબંધી સંવેદનાઓ ગ્રહણ કરવા માટેના કેન્દ્રો આવેલા હોય છે, એટલે તે દ્રષ્ટિ સંબંધી જે સંવેદના છે એ ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ બૃહદ મસ્તિષ્ક વૃંતિઓ જ, તો એ તે માત્ર ઉર્મિવેગને પસાર થવામાં માર્ગ તરીકે કાર્ય કરે છે, એટલે કે ઉર્મિવેગ છે એને પસાર કરવાનું કાર્ય કરે છે.
લંબમાં મજ્જા તરફથી જે ઉર્મિ વેગ આવતો હશે તેને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં, અને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાંથી જે ઉર્મિ વેગ આવતો હશે તેને લંબ મજ્જાની અંદર વહન કરવાનું કાર્ય કરતું જોવા મળે છે. ત્યારબાદ અનુમસ્તિષ્ક. તો અનુમસ્તિષ્ક છે એ પ્રચલન દરમિયાન સમતોલન જાળવવાનું કાર્ય કરશે, કે એ જે પ્રચલન કરતો હશે ત્યારે એનું જે સમતોલન જાળવવાનું છે એનું કાર્ય કરશે. ત્યારબાદ લંબમજ્જા છે, તો લંબમજ્જાની અંદર તેમાં એની ઈચ્છાશક્તિના સીધા કાબુ હેઠળ નહીં હોય, એટલે કે અનૈચ્છિક જે ક્રિયાઓ છે તેના માટેના કેન્દ્રો આવેલા હશે, જેવી કે શ્વસન, પાચન, અભિસરણ, હૃદયના ધબકારા, જે આપ એના કંટ્રોલમાં નહીં હોય, એની ઈચ્છાશક્તિ મુજબ નહીં થતી હોય કાર્ય, તેને માટેના કેન્દ્રો છે તે લંબમજ્જાની અંદર આવેલા જોવા મળશે. એટલે કે જે ઘ્રાણપિંડ છે તો તેનું કાર્ય ગંધ પારખવાનું, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જે છે તો એ પ્રાણીની બૌદ્ધિક અથવા તો એની કેટલો ઇન્ટેલિજન્સ છે, એની અંદર કેટલી ઇન્ટેલિજન્સી છે તેના માટેના કેન્દ્રો બૃહદ મસ્તિષ્કમાં. એના સિવાય અમુક જેની ઈચ્છા પ્રમાણેની ક્રિયા છે તેના માટેના કેન્દ્રો પણ બૃહદ મસ્તિષ્કની અંદર આવેલા જોવા મળશે. ત્યારબાદ આંતરમસ્તિષ્ક છે, તો આંતરમસ્તિષ્કની અંદર સ્પર્શની સંવેદનાના અને અમુક સ્વયં ગતિની જે બેલેન્સ છે તેના માટેના કેન્દ્રો આવેલા જોવા મળશે. દ્રષ્ટિપિંડ છે, તો એ જોવાના કાર્ય સાથે સંકળાયેલું જોવા મળશે. ત્યારબાદ અનુમસ્તિષ્ક છે, તો અનુમસ્તિષ્કની અંદર એના પ્રચલન દરમિયાન જે સમતોલન જાળવવાનું છે તેના માટેના કેન્દ્રો આવેલા જોવા મળશે. અને લંબમજ્જા છે, એ લંબમજ્જાની અંદર એની ઈચ્છાશક્તિના કાબુ હેઠળ નહીં હોય એના માટેના કેન્દ્રો આવેલા હશે, કે એની ઈચ્છાશક્તિ મુજબ જે એની સીધા કાબુ હેઠળ ન હોય તેવા કેટલાક અગત્યના કેન્દ્રો આવેલા જોવા મળશે, જેવા કે હૃદયના ધબકારા, શ્વાસ લેવાની ક્રિયા વગેરે પ્રકારની જે ક્રિયાઓ શરીરની અંદર થતી હશે તેના માટેનું નિયમન છે એ લંબમજ્જામાંથી થતું જોવા મળશે. દેડકાના મગજની અંદર તમારે એટલી વસ્તુનો અભ્યાસ કરવાનો છે કે કઈ રીતે એની અંદર ક્યાં ક્યાં અંગોનો સમાવેશ થાય અને એ અંગો ક્યાં કાર્ય સાથે સંકળાયેલા છે.